જો તમે કાળો જાદુ કરનાર પાસે જાઓ તો તે તમારી પાસે માત્ર એક ફોટો માંગશે. તેઓ એક વ્યક્તિના ફોટા વડે નકારાત્મક વસ્તુઓ કરી શકે છે. તમે ઘરે જાતે પ્રયાસ કરી શકો છો. કોઈ એક સિરિયલ કિલરનો ફોટો ડાઉનલોડ કરો, તમે જુઓ તે કેવી રીતે થાય છે. તમે જાણો છો, લોકો તેમના માતા પિતા, દાદા દાદી અથવા તેમના નવજાત બાળકોની તસવીરો આશીર્વાદ માટે અને તમે જાણો છો વિવિધ વસ્તુઓ માટે મોકલે છે. સો ઇફ વી કેન ડુ પોઝિટિવ થિંગ્સ વિથ ધ ઇમેજ ઓફ અ પર્સન, યુ મસ્ટ નો વી કેન ઓલસો ડુ નેગેટિવ થિંગ્સ. તેથી જો વ્યક્તિના ફોટાથી આપણે સારી વસ્તુઓ કરી શકીએ છીએ તો તમારે સમજવું જોઈએ કે આપણે ખરાબ વસ્તુઓ પણ કરી શકીએ છીએ. ભારતમાં જો તમે કાળો જાદુ કરનાર પાસે જશો તો તે માત્ર એક ફોટો માંગશે, કારણ કે ફોટો એક પ્રકારની ભૂમિતિ છે. જો તમે વ્યક્તિના ફોટાની ભૂમિતિ સમજો છો તો તમે એવી ભૂમિતિ બનાવી શકો છો જે તેને હેરાન કરી દેશે. હવે તમે એક એવી ભૂમિતિ બનાવી શકો છો જે તેનો વિકાસ કરશે, અથવા તમે એવી ભૂમિતિ બનાવી શકો છો જે તેને નષ્ટ કરશે. તેથી આ કારણે તે સંસ્કૃતિઓ જ્યાં આ બધું છે ત્યાં લોકો ફોટા પડાવવા નથી માંગતા. જે લોકો અમુક પ્રકારની સાધનામાં છે, ભારતમાં પણ ઘણા સાધુઓ અને સંન્યાસીઓ નથી ઇચ્છતા કે તેમનો ફોટો લેવામાં આવે, પરંતુ આજકાલ તેઓ ટાળી પણ નથી શકતા. અજાણતા તેઓ સેલ્ફી લે છે. તો લોકો મને પૂછે છે, સદગુરુ તમારી સાથે એક સેલ્ફી. હું કહું છું, ના, સેલ્ફી નહીં, કારણ કે આ બાલિશ ટ્રેન્ડ્સ આવશે અને જશે, જીવન તેનાથી પરે ચાલતું રહે છે. આ ટ્રેન્ડ્સ, વાત એ છે કે કોઈ તમારો ફોટો લેવા તૈયાર નથી. તેથી તમે પોતાના ફોટા લઈને બધી જગ્યા મૂકવા માંગો છો, જે મને લાગે છે મારી શોભાની વ્યાખ્યામાં બંધ બેસતું નથી કે હું મારો ફોટો લઉં અને તેને બધી જગ્યાએ મૂકું. લોકોએ ફોટા લીધા અને તેઓ તેને મૂકવા માંગે છે કારણ કે તેઓ તેમના માટે મહત્વના છે. ઠીક છે, કારણ કે ફોટાની એક ભૂમિતિ હોય છે. જો આપણી પાસે અહીં કોઈ ફોટો હોત તો આપણે ખરેખર દેખાડી શક્યા હોત કે તમે ઘરે જાતે પણ પ્રયાસ કરી શકો છો. ઉદાહરણ તરીકે હું કહું છું મારો એક ફોટો લો, એક સરખો ફોટો વધુ સારો રહેશે. ફરીથી છાપવામાં આવેલ ફોટો નહીં, એ સારું રહેશે, પણ એક પુસ્તકનું કવર પણ માત્ર તમારા રુદ્રાક્ષને પકડી રાખો, જુઓ તે કેવી રીતે ફરે છે. કોઈક સિરિયલ કિલરનો ફોટો ડાઉનલોડ કરો, મને ખાતરી છે તમે ઇન્ટરનેટ પર તેના સંપર્કમાં હશો, અને રુદ્રાક્ષ તપાસો, તમે જોશો તે કેવી રીતે ફરે છે. તે ખૂબ જ અલગ રીતે થશે. અને જો તમે કોઈક ફોટો વાળીને લાવો છો, ઠીક છે, મારો સાધારણ ફોટો નહીં, કેટલાક ફોટા એવા છે જ્યારે ફોટો લેવામાં આવ્યો ત્યારે હું અમુક સ્થિતિમાં હોઉં, તે ફોટો વાળો, તમને ખબર નથી તેમાં શું છે, તમે થોડા બનાવો, તમે શું કહો છો, પ્લેસીબો ફોટો, બરાબર, એક ખાલી પાનું, બીજું કંઈક, એક ખડ માકડી, એક વૃક્ષ, આ તે બધું જ. જો તમે અમુક સમયથી ધ્યાન કરી રહ્યા છો તો આ બધાને મિક્સ કરો જેથી ઉપરથી જોઈ ના શકાય કે શેનો ફોટો છે. તેમાંના દરેકને સ્પર્શ કરો, કદાચ મારા દ્વારા દીક્ષિત કરાયેલા ઘણા લોકો તરત જ ઓળખી જશે કે તે કયો ફોટો છે. જો તેઓ ખૂબ મૂંઝવણમાં ન હોય તો જો તેઓ તેને બસ અડશે તો તેઓ જાણી જશે, કારણ કે એક દ્વિપરિમાણીય અથવા ફોટાની ચપટી સપાટીની પણ એક ભૂમિતિ છે, અને તે એક ખાસ ભૂમિતિ છે, અને તે ભૂમિતિ તેમાં છલકાઈ રહી છે. જો કોઈ વ્યક્તિ આ ભૂમિતિ કેવી રીતે વાંચવી તે જાણે છે તો તે એવી ભૂમિતિ રચી શકે છે જેનાથી તમારો વિકાસ થાય અથવા તમે મુશ્કેલીમાં મુકાવ. તેથી જ્યાં પણ આવી કળા પ્રચલિત હતી ત્યાં લોકોએ કહ્યું કે મારે ક્યાંય પણ મારો ફોટો નથી જોઈતો, કારણ કે હું પોતાને ખતરામાં મૂકવા નથી માંગતો. મારો દુશ્મન આવીને મારો ફોટો લેવા માંગે, હું નથી ઈચ્છતો કે મારો ફોટો તેના ઘરમાં રહે, કારણ કે આપણને ખબર નથી કે તે તેનો ઉપયોગ કેવી રીતે કરશે. તેથી આ કારણે લોકો ફોટો લેવાની મંજૂરી નથી આપતા.